પ્રધાનમંત્રી 30 સપ્ટેમ્બરે સ્વચ્છતા બાબતે સુરત રેલવે સ્ટેશનને એવોર્ડ આપશે. સાથે સાથે સુરતની મહાનગરપાલિકાને સંપૂર્ણ ઓડીએફનો એવોર્ડ મળશે. તો રાજ્યની કેટલીક નગરપાલિકાઓ સ્વચ્છતા સપ્તાહ દરમિયાન ઓડીએફ જાહેર થઈ રહી છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરત શહેર પર એવોર્ડની જાણે વર્ષા થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાને સંપૂર્ણ ઓડીએફ શહેર જાહેર કરાયું છે, જેને 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ મળવા જઈ રહ્યો છે. ત્યારે સુરતના પ્રતિનિધિ તરીકે મેયર અસ્મિતાબેન શિરોયા બુધવારે સાંજે એવોર્ડ સ્વીકારવા માટે દિલ્હી જવા રવાના થશે. મહત્વનું છે કે એસએમસી અને રાજ્ય સરકારના સહયોગથી ખૂબ જ ટૂંકા ગાળામાં 5,831 ઘરોમાં શૌચાલય બનાવી દીધા છે, ત્યારે હાલ સુરતમાં શૌચાલય વગરનું કોઈ ઘર રહેતું નથી. ઓડીએફ જાહેર કરેલા જે દેશો અને નગરો છે, જે મહાનગરપાલિકાને નગરપાલિકા છે એમને આપવાના છે, એ ગુજરાત પૈકી એક સુરત એક એ મહાનગરપાલિકા છે જે એમને પણ એવોર્ડ પ્રાપ્ત થવાનો છે. એની આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તક એ અમે લઈ અને એક સુરત મહાનગરપાલિકા ગૌરવ પણ અનુભવશે અને સાથે સાથે વર્કશોપમાં જે પણ માહિતી મળશે સુરત શહેરને ક્લીનલીનેસ રાખવા માટે એ પૂરા પ્રયત્ન અમે કરી અને આખા દેશની અંદર સ્વચ્છતા માટે આરોગ્યની દ્રષ્ટિએ જેટલા અમારાથી પ્રયત્નો થશે એટલા નગરજનોની સેવા માટે કરીશું. દેવભૂમિ દ્વારિકા જિલ્લાના સલાયા નગરપાલિકા કે જે 35,000ની વસ્તી ધરાવે છે, જેને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલી રહેલા ઓડીએફ પ્રોજેક્ટમાં ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા 100% જાહેરમાં શૌચક્રિયા મુક્ત સર્ટિફિકેટ એનાયત કરાયું છે. ત્યારે આ 6 માસ માટે મળેલા સર્ટિફિકેટને કાયમી માટે મળે તે માટે પ્રયત્નો કરવાની અને ગામમાં સ્વચ્છતા રાખવાની ગ્રામજનોએ પ્રતિજ્ઞા લીધી હતી. કડી નગરપાલિકાને પણ ઓડીએફ સર્ટિફિકેટ મેળવી સ્વચ્છ અને સ્વસ્થ ભારત બનાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. 3 માસના ટૂંકા ગાળામાં 1,521 શૌચાલયનું નિર્માણ કરી જાહેરમાં શૌચમુક્ત નગર બનવામાં સફળ રહ્યું છે. અરવલ્લીમાં પણ સ્વચ્છતા મિશન અંતર્ગત 26 ગામોમાં 9 કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. કોલેજના 1,500 જેટલા વિદ્યાર્થીઓએ ટીમ બનાવી ગામડે ગામડે જઈ સફાઈ કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં 100% ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત અને સ્વચ્છ ભારત બનાવવાના ભાગરૂપે પોલિટેકનિકના ઇજનેરીના વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીઓ જોડાયા હતા અને જિલ્લાભરમાંથી 6,118 લોકોએ સ્વચ્છતા માટે પોતાનું શ્રમદાન આપ્યું હતું. ગાંધીનગર નજીક આવેલા ઉવારસદ ગામે યોજાયેલી સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લેવા માટે વરિષ્ઠ મંત્રી જયંતિભાઈ કવાડિયા હાજર રહ્યા હતા અને ગ્રામ વિકાસ કમિશનર જયંતિ રવિ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉવારસદ પહોંચી ગામની ચોખ્ખાઈ માટે ચાલતા કાર્યક્રમમાં જોડાઈને શ્રમદાન કર્યું હતું. આ સમગ્ર રાજ્યની અંદર 3 જિલ્લાઓ આજે ઓડીએફ કરવા માટે આગળ વધી રહ્યા છે અને તાલુકાઓ 6,000 ગામડાઓ 100% શૌચાલયથી જોડીને એક માધ્યમને અને ખરેખર હું આજે અમારું રાજ્યનું જે વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે, જે કામને ગતિ આપી રહ્યા છે, એ બદલ રાજ્યના એક મંત્રી તરીકે હું ખૂબ ગોવા વિભાગના મારા અને તમામ રાજ્યના વહીવટી તંત્રનો આભાર માનું છું. સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન રેલીને જિલ્લા વિકાસ અધિકારીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સાદરા કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓ રેલીમાં જોડાઈને ગામડે ગામડે સ્વચ્છતા જનજાગૃતિ ફેલાવી હતી. વિદ્યાર્થીઓએ ગ્રામજનોને ઘરે જઈને સ્વચ્છતા અંગેની માહિતી આપી હતી. આ રેલીમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની પણ ઝલક જોવા મળી હતી. છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે પાવી જેતપુર તાલુકાના ઘૂંટિયા ગામે સ્વચ્છતા મિશન કાર્યક્રમમાં ગ્રામજનો અને સખી મંડળની બહેનોને ખાસ ભવન અને નાટકના માધ્યમથી સ્વચ્છતા અને શૌચાલયના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. એટલું જ નહીં, સખી મંડળની બહેનો પગભર બની શકે તે માટે સિમેન્ટ કંપનીના ઇજનેરો દ્વારા બ્લોક બનાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.